સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે કે આ નવા રોગને નાથવા સરકાર દ્વારા સઘન પરિશ્રમ કરીને કોવેક્સિન જેવી દવાનું સંશોધન પણ કરવામાં આવ્યું છે, જે દવા આજે પૂરા દેશમાં આપવામાં આવી રહી છે, જેને જનરલી કોઈ આડઅસર નથી, પરંતુ ભાગ્યે જ કોઈને કંઈ નવી જ અસર જોવા મળી રહી છે, જેમાં માનવ શરીરમાં ચુંબક ઉત્પન્ન થવાના કિસ્સા સામે આવ્યા છે. જે કિસ્સાઓ છેલ્લા 4 દિવસથી મીડિયામાં ફરી રહ્યા છે અને દેશના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસરના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે બનાસકાંઠામાંથી બીજો કિસ્સો લાખણીના આસાસણ ગામમાંથી સામે આવ્યો છે. અસાસણ એક આગેળ હરદાસભાઈ રવાજીના શરીરમાં પણ મેગ્નેટની અસર જોવા મળી રહી છે. તેમના શરીર પર ચમચી કે રૂપિયાના સિક્કા તથા મોબાઈલ જેવી વસ્તુ સરળથી ચોંટી જાય છે. આ વાત વાયુવેગે પ્રસરતા ગામ લોકો પણ અચરજ પામ્યા છે. જોકે હરદાસભાઈ લાખણીની સરકારી જનરલ હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા, જ્યાં ફરજપણા તબીબે તપાસ કરતાં ખાસ કંઈ આડઅસર નથી તેવું જણાવ્યું હતું, જ્યારે કે જરૂર પડે ડીસાની સરકારી દવાખાને વધુ તપાસ અર્થે જવાની સલાહ આપી હતી. તો બીજી બાજુ લાખણીમાં આ ચુંબકની આડઅસર જેવું કંઈ નથી એવી ટીકળ કરતો વિડીયો પણ વાયરલ થયો છે.